8 वर्ष आ शहर में दबदबा भेर पोलिस नी नौकरी करी, पण ए घटना साथीदार क्या नहीं खा बैसाते बोल चोरी में कर दी जाए पैसा नहीं जीव जीव जुगर मारी गया साहब मारो मारो कोई साथीदार नहीं साहब मैं चोरी करी थी साहब मैं चोरी करी थी चोरी ना पैसा जुगर मारी મારો એક દોસ્તાર છે જયેશ, અમે બંને ઘણા સમયથી એક શેઠને ત્યાં નોકરી કરીએ છીએ. છેલ્લા 3 મહિનાથી શેઠ પગાર નહોતો કરે, જયેશ બાયડી છોકરા વાળો માણસ છે. એક દિવસ શેઠનો ગળો ખુલ્લો પાડી અને બિચારાથી હાથ મરાઈ ગયો. જયેશ જો પકડાય છે તો એના ભાઈડી છોકરા સામે એની શું ઇજ્જત રહી જાય. એનું વાળ મેં લઈ લીધું. બાળપણની તારી આદત હજી ગઈ નથી. તને હજી યાદ છે એ કેમ ભૂલાય? યાદ છે એકવાર રેખાબેને તને ખૂબ માર્યો હતો પર ક્લાસમાં, એ પણ મારા લીધે. મેં કોઈકની બોલપેન ચોરાવી લીધી હતી. મને એ સમયે બોલપેનનો ખૂબ જ શોખ હતો. રેખાબેને જ્યારે આખા ક્લાસના બધાના દફતર ચેક કરવાની વાત કરીને તું સમજી ગયો. ઊભા થઈને તે મારો આડ લઈ લીધો. તું નીકળ્યા પણ ત્યારે તે સંભાળી લીધું તું ને, અત્યારે હું સંભાળી લઈશ. ચા તું ડ્રાઈવરને મોકલું? ના ના ચાલશે. પછી તો બીજા દિવસે મારે મંત્રી સાહેબના બંદોબસ્તમાં જવાનું હતું. ને આમ ત્રણેક દિવસ નીકળી ગયા. પણ મનમાં તો બ્રિજલો જ ઘૂમતો. એટલે એ દિવસે મેં રજા રાખી ને બ્રિજલાને મળવા એની બસ્તીમાં ગયો. બ્રિજેશ અહીંયા જ રહે ને, આ બોલાવો તો એને.
બ્રિજલો તો મરી ગયો સાહેબ, એને પેડુંમાં બહુ ઘા વાગ્યા હતા, તેથી લોહીની બહુ ઉલટી થતી હતી અને એને દવાખાને લઈ ગયા. પણ સાહેબ એક વાત કહું, તમારો ધબધબો બહુ કહેવાયો. એ ઓલાને દવાખાને લઈ ગયા ને ત્યારે એને બહુ બધા લોકો પૂછવા આવતા હતા, ઓલા માનવ અધિકાર વાળા છાપા વાળા બધા પૂછવા આવતા હતા, પણ એણે પોલીસનું નામ ન દીધું. હો એણે શું કીધું ખબર છે? કે આ બસ્તીમાં મારામારી થઈને એમાં ઉપરથી પડી ગયો. અરે એણે કીધું કે પોલીસવાળા તો આપણા માય બાપ કહેવાય. એણે કાંઈ નથી કર્યું સાહેબ, એણે કાંઈ નથી કર્યું. આ દબદબાનો ભાર મેં જિંદગી આખી ઉપાડ્યો.